બારડોલીથી 3 કિલોમીટર દૂર ખલીગામ ખાતે આવેલ દેવોના દેવ એવા મહાદેવજીના કેદારેશ્વર મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. બારડોલી તાલુકાના ખલીગામ ખાતે આવેલ કેદારેશ્વર મંદિર સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે, જેમાં ખલીગામ વર્ષો પહેલા જંગલના છેવાડાનો ગૌચર વિભાગ હતો અને અહીં લોકો નિયમિત રીતે ઢોર ચરાવવા માટે લાવતા હતા. એક સમયે એક ગાય એક સ્થાને ઊભી રહી પોતાના દૂધની શેર છોડતી હતી, જેના કારણે ગાયનું દૂધ ઘરે ઓછું નીકળતું હોવાથી તેના માલિક દ્વારા કરાયેલી તપાસ દરમિયાન જે સ્થળે જંગલમાં ગાય પોતાનો દૂધની શેર છોડતી હતી તે સ્થળનું ખોદકામ કરાવતા શિવલિંગ મળી આવ્યું હતું, જ્યાં આજે કેદારેશ્વર મહાદેવ મંદિરનું સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ સાથેનું શિવાલય ઊભું છે. જ્યારે આ શિવલિંગ નીકળ્યું હતું તેની સાથે ચરુ પણ નીકળ્યા હતા, જ્યારે આ કેદારેશ્વર મંદિરના શિવાજી મહારાજે પણ દર્શન કરી શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જ્યારે કેદારેશ્વર મંદિર પાસેથી પસાર થતી મેંઢોળા નદીમાં ગાંધીજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મારું નામ છાયા પંડ્યા છે, હું બારડોલીની રહેવાસી છું અને અમે અહીંયા કંઈ પણ શુભ કામ કરીએ છીએ ત્યારે અહીંયા આવીએ છીએ કેદારેશ્વર મંદિર અને અમારું કામ પૂર્ણ થાય છે. અંકલેશ્વરથી આવીએ છીએ, છેલ્લા 12 વર્ષથી અમે આવીએ છીએ આ 5 મહાદેવના દર્શન કરવા માટે. અમને એમની પર 5 ભાઈઓ મહાદેવના એમની પર ખૂબ શ્રદ્ધા છે, વિશ્વાસ છે ને અમે દર વર્ષે આવીએ જીવીએ ત્યાં સુધી અમે આવીશું ને અમને અહીંયા શાંતિ લાગે છે ને સારી અનુભૂતિ થાય છે. મારું નામ હરેશભાઈ, હું અહીંયા કેદારેશ્વર મહાદેવ મંદિરના અહીંયા ઘણા સમયથી વહીવટ સાથે જોડાયેલો છું અને એક મંદિરની પૌરાણિક કથા ઇતિહાસ જે કહે છે કે શિવાજી મહારાજ જ્યારે પણ સુરત જતા ત્યારે અહીંયા સુરત પર ચઢાઈ કરતા ત્યારે અહીંયા અભિષેક મહાદેવ પર અભિષેક કરીને પછી જ એ યુદ્ધ માટે અહીંયાથી જતા, આવી એક પૌરાણિક કથા એક આની સાથે સંકળાયેલી છે. હું શીલા રાઠોડ બારડોલીથી આવું છું. અહીંયા કેદારેશ્વર દાદાનું પુરાણું મંદિર છે, અહીંયા વર્ષોથી અમે આવ્યા છીએ, અહીંયા અમારી મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા શિવજીનો અમને સાક્ષાત્કાર થાય છે, જાણે સ્વયંભૂ શિવજી અહીંયા બિરાજમાન હોય એવો અનુભૂતિ થાય છે. અમારી મનોકામના પૂર્ણ થાય છે અને અમારી ઘણી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે, તેથી અમે કાયમ અને અચૂક પણ દર્શનાર્થે આવ્યા જ છીએ. અહીંયા કેદારેશ્વર મહાદેવના 5 ભાઈઓ છે, જેની પરિક્રમા પૂરી કરવાથી દરેક ભક્તજનોની દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. તો કેદારેશ્વર મહાદેવ બારડોલીમાં આવેલો છે, કંતારેશ્વર મહાદેવ કતારગામમાં આવેલ છે, કદમેશ્વર મહાદેવ બાલપુરમાં આવેલ છે, કપિલેશ્વર મહાદેવ પેરા હરોણામાં આવેલ છે અને કણકેશ્વર મહાદેવ કણાવ ગામમાં આવેલ છે. દરેક ભક્તોજનોની દરેક મનોકામના પરિપૂર્ણ કરવા માટે આજે એક આસ્થાનું કેન્દ્ર છે અને એવી વર્ષોથી એવી માન્યતા છે કે આ 5 ભાઈઓની એક સાથે પરિક્રમા કરવાથી દરેક મનોકામના પરિપૂર્ણ થાય છે. જય મહાદેવ. આ કેદારનાથનું મંદિર બહુ જ પૌરાણિક ને બહુ જ જૂનું મંદિર છે ને આ મંદિરમાં દર્શન કરવા આવનાર દરેક ભાવિક ભક્તોના દરેક કાર્યો પૂરા થાય છે. વધુમાં અમારી જાણ મુજબ આ કેદારનાથ મંદિરમાં શ્રી સદગુરુદેવ અભિરામદાસજી ત્યાગી દર્શન કરવા આવેલા ને ત્યારે એમણે એવું ઉલ્લેખ કરેલો કે ભાઈ આ મંદિરમાં જે કેદારનાથ મંદિરના દર્શન કરીએ છીએ એવી અમને અનુભૂતિ થાય છે. એટલે આ મંદિર બહુ જૂનું અને પુરાણું મંદિર છે, ભાવિક ભક્તોને દરેક કાર્યો પૂરા થાય છે. કેદારેશ્વર મહાદેવ આજે આશરે 800 થી 1000 વર્ષ પુરાણું છે. દરેક ભક્તજનોનો માટે એક આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરેક ભક્તજનો પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા માટે શ્રાવણ માસમાં અહીં પધારે છે. આશરે આટલા 800 થી 1000 વર્ષ પુરાણું મંદિર હોવાથી એનું શિવલિંગ વર્ષો પહેલાં અહીં દૂધ બાજુના ગામના ગોવાળિયાની દૂધ ગાય અહીં આવતી હતી અને તેનું ગાય દૂધ અહીં સ્ખલન થઈ જતું હતું. જ્યારે અહીં ખનન કરવામાં આવતા શિવલિંગનું પ્રાગટ્ય થયું અને એ શિવલિંગ સાથે 7 ચરુઓનો પણ નીકળ્યા અને 7 ચરુઓ ધીમે ધીમે આજે વર્ષોથી દરેક મનોકામના પરિપૂર્ણ કરતાં કરતાં એક ચરુ અત્યારે હાલમાં હતો અને ભીમ 11મા દિવસે એ ચરુ પણ કોઈ ભક્તજનના દર્શન માટે અદૃશ્ય થઈ ગયો. તો શિવાય હું ગુણવંતભાઈ બોલભાઈ પટેલ શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી છું અને છેલ્લા 11-12 વર્ષથી ઉપપ્રમુખનું પદ નિભાવું છું. આ મંદિર એક બહુ પૌરાણિક મંદિર છે અને અહીં લોકો દૂર દૂરથી ભક્તજનો દર્શનાર્થે આવે છે, એમની દાદા મનોકામના પરિપૂર્ણ કરે છે.
આ મંદિર એક એવું છે કે જે બારડોલીથી 3 કિલોમીટર પર આવેલ દૂર આવેલું છે અને અહીંયા એ મીંડોળા નદી યાને કે મંદાકિની નદીના નામે ઓળખાય છે. આ અહીંનો એક ઇતિહાસ પણ છે કે જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું દુઃખદ અવસાન બાદ અસ્થિકુંભ એક બારડોલી મુકામે પણ આવેલો અને એ અસ્થિ વિસર્જન માટેનું એવું નક્કી કરવામાં આવેલું કે ભાઈ આ અસ્થિ વિસર્જન આપણે કેદારેશ્વર મહાદેવના સ્થાનમાં મંદાકિની નદી આવેલી છે એમના માટે અર્પણ કરવાનું. તો લોકો ત્યાં તે વખતે સ્વતંત્ર સૈનિકો પણ રામધૂન કરતા આવેલા અને અહીંયા મંદાકિની નદીમાં એમનું અસ્થિ વિસર્જન કરેલું. અહીં લોકો ભક્તજનો શ્રાવણ માસ દરમિયાન દૂર દૂરથી આવે છે અને એમને પ્રસાદીનું વિતરણ પણ અમે સવારના ટાઈમે કરીએ છીએ.